ઓકે ઓગણીસ પ્રશ્ન શું છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા માઇનસ કઈ પૂર્વધારણાને આધારે મળેલી છે અને તે ક્યારે સાચું છે તો આપણે આ જે સૂત્ર તારવી ઉર્ષાનું એ માટે આપણે ઇલેક્ટ્રોનની કક્ષા કેવી ધારી હતી કારણ કે આપણે વર્તુળ વર્તુળાકાર કક્ષામાં જ્યારે કોઈ કણ ભ્રમણ કરે તો જ એમ બી છેદમાં આ સૂત્ર વાપરી શકે વાપરી વાપરીતું કેન્દ્રગામી બળ હા કે ના તો આપણે એની કક્ષા વર્તુળાકાર ધારેલી છે પણ ખરેખર પાછળથી એવું સાબિત થયું કે જેમ ગ્રહોની કક્ષાઓ પણ વર્તુળાકાર નથી લંબુ નૃત્ય છે ઈંડા એવી રીતના ઇલેક્ટ્રોન પણ જે છે મતલબ કે ગ્રહો પણ વ્યસ્ત વર્ગના નિયમના બળને અનુસરે છે ગુરુત્વર્ષણ બળ તો અહીંયા કુલંબી આકર્ષણ બળ છે એ પણ વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે તો જેમ ગ્રહોની કક્ષાઓ સંપૂર્ણ વર્તુળાકાર નથી લઘુ નૃત્ય છે અથવા દીધ નૃત્ય છે એવી રીતના અહીંયા પણ ઇલેક્ટ્રોનની જે કક્ષાઓ છે એ વ્યસ્ત વર્ગના બળની અસરને અનુસરે છે તેથી કેવી હોવી જોઈએ દિગ્વૃત્ય પણ સોમરફલ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે વર્તુળા કક્ષાનું નિયંત્રણ હળવું કરવામાં આવે તો તેનું સૂત્ર દિગ્વૃત્ય કક્ષાઓને પણ શું કરી શકાય લાગુ પાડી શકાય આવું કયા વૈજ્ઞાનિકે દર્શાવ્યું હતું સોમરફલ બસ આપણે આટલું જ યાદ રાખવાનું છે આનાથી આગળ કશું નથી યાદ રાખવાનું એટલે પ્રશ્ન પૂછાય તો સાથે ન પૂછાય પરંતુ ઉપરના પ્રશ્ન સાથે મેચ કરી શકાય ક્લિયર અથવા કોઈ વખતે એમસીક્યુમાં આવે તો આપણે ધ્યાન રાખવાનું છે પરંતુ આપણે ગઈકાલે એક સૂત્ર ભણ્યા હતા જે સૂત્ર છે ઈ એન બરાબર માઇનસ એમિ રિસ્ટુ ફોર જેડ સ્ક્વેર ડિવિઝનમાં એટ એફસાઇલોન સ્કવેર એન્ડ સ્કવેર એટ સ્ક્વેર આ ઊર્જાનું સૂત્ર છે જે યાદ રાખવાનું છે બરાબર છે ભૂલી જાવ તો તમારે કેન્દ્રગામી બળ બરાબર આકર્ષણ બળ પછી આરઆર ઉડાડવાનું એક દૂત્યાંશ એક દૃત્યાંશ વડે ગુણવાનું એટલે ગતિ ઊર્જા મળે પછી કે ક્યુ વન ક્યુ ટુ અફન આર વડે સ્થિતિ ઉર્જા મળે આ બંનેનો સરવાળો કરવાનો તો કુલ ઉર્જા મળે ભૂલી જાવ તો બાકી મેઇન પ્રેક્ટિસ તો આ જ કરવાની કારણ કે આ થિયોરીમાં પણ કામ લાગે ને ભૂલી ગયા પછી એ કામ કોન્સેપ્ટ આ છે એક ઉડી જાય ગુણવાનું બરાબર છે પછી સ્થિતિ ઉર્જા શોધવાની શું શોધવાનું સ્થિતિ ઉર્જા પછી સ્થિતિ ઉર્જા કે ક્યુ એન ક્યુ ટુ પણ આર વડે એવું શોધીને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કરવાથી કઈ ઉર્જા મળે કુલ ઉર્જા રજ પડી ગઈ આ જે સૂત્ર છે એના આધારે આપણે પરમાણુની ધરાવસ્થા કોને કહે છે હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા કોને કહે છે એ સમજાવવાનું છે તો પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા ઇ એન બરાબર માઇનસ એ ટેપસેન ઝીરો સ્કવેર એન સ્કવેર એટ સ્ક્વેર છે જેને ધન સ્વરૂપે લખવું હોય ખાલી મૂલ્ય લખવું હોય તો ધન સ્વરૂપે લખીને આપેલી છે આમ તો જો કે ધન સ્વરૂપે લખવાનું નથી માઇનસ સાથે જ લખવાનું છે અને આપણે ગઈકાલે બધી કિંમત મૂકી હતી ત્યારે જઈને આપણે એનની કિંમત નથી મૂકી અને જેડ એક લઈ લીધો હતો એટલે જેડની કિંમત પાછી ના મૂકીએ એવું વિચારીએ તો એના સિવાય જે કઈ કિંમતો મૂકી હતી એનો જવાબ આવતો હતો માઇનસ તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ આવડી ગયું તો એન બરાબર માઇનસ સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે આ ઋણ નિશાની શું સૂચવે છે બંધન ઉર્જા પણ એનાથી આપણે જોવા જઈએ તો જેમ 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 એનનું નું મૂલ્ય હું વધારીશ સમજો આ એનનું નું મૂલ્ય હું વધારીશ છેદ મોટો કરું તો સંખ્યા કેવી થાય નાની થાય એટલે આ સંખ્યા નાની થશે ને આગળ ઋણ નિશાની તો છે જ તો જેમ જેમ એનનું નું મૂલ્ય વધશે તેમ તેમ ઋણ ઈએન શું થાય છે ઘરે છે ઋણ તો બોલેલા જ છીએ એટલે ઈ ની કિંમતમાં શું થાય છે ઘટાડો થાય છે મતલબ કે બંધન ઉર્જા ઓછી થતી જાય છે કેવી થતી જાય છે ઓછી અને એ સ્વાભાવિક વસ્તુ છે આપણા લોજિક સાથે પણ મેચ થશે એન વન એન બરાબર એક એટલે નજીકની કક્ષા સૌથી વધારે બંધન ઉર્જા સૌથી વધારે ઋણ ઉર્જા ઋણ તો રહેવાની જ છે પણ વધારે મૂલ્યવાળી એટલે વધારે ઋણ ઉર્જા પછી આગળ જાઓ એન બરાબર બે એટલે કેન્દ્રથી ક્યાં ગયા દૂર બંધન કેવું થાય ઓછું કેન્દ્ર નજીક હોય તો બંધન વધારે કેન્દ્રથી દૂર જાવ તો આકર્ષણ ઓછું થઈ જાય બંધન કેવું થાય ઓછું અને ઉર્જા પણ ઋણમાં ઓછી થાય એમ કરતા 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 કેન્દ્રથી અનંત અંતરે જતા રહો ત્યારે ઉર્જા કેટલી થઈ જાય જીરો કઈ ઉર્જા જીરો થાય બંધન ઉર્જા એટલે ઋણ નિશાનીમાં ઘટી જાય ઘટી જાય ઘટતી જાય અને પછી શૂન્ય થઈ જાય સુધી અને અહીંયા આપણે એવું ચોક્કસપણે કહી શકીએ કે ન્યુક્લિયસ થી દૂર થઈ ગયો ગયો મતલબ શું ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો દૂર ગયો અને આને કહેવાય આયન બનવું ધન આયન ઇલેક્ટ્રોન ગુમાવો એટલે આને જ કહેવાય આયનીકરણ એન્થાલ્પી આયનીકરણ ઉર્જા જે તમે કેમેસ્ટ્રીમાં ભણો છો ક્લિયર અને અહીંયા આપણે એને કહીએ ઉત્તેજિત ઉર્જા ઉત્તેજિત ઉર્જા એટલે ધરાવસ્થામાંથી બીજી કોઈ ઉત્તેજિત વધુ ઉર્જા વાળી કક્ષામાં જવું એને કહેવાય ઉત્તેજિત અવસ્થા સમજીએ ઋણ મૂલ્ય ઘટે છે ઋણ મૂલ્ય ઘટે એનો મતલબ કે ઋણ મૂલ્ય ઘટ્યું પરંતુ આમ આખું ઋણ વીસ જોવા જાવ તો તે ઋણ ચોત્રીસ કરતા મોટું કહેવાય બરાબર ને એટલે લખ્યું છે કે ઉર્જા શું થાય છે વધે છે ઋણ ઉર્જામાંથી વધતી 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 જઈને જીરો બનવાની છે ઓકે એટલે કે ન્યુક્લિયસ થી દૂરની કક્ષાઓમાં ઉર્જા શું થાય છે વધે છે ની સૌથી નજીકની કક્ષા એટલે કે જ્યાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય ત્યાં તેની ઉર્જા કેવી છે લઘુત્તમ કારણ કે આપણે હાઇડ્રોજન માટે વાત કરી રહ્યા છીએ તો હાઇડ્રોજન જે છે બેટા એની ધરા અવસ્થામાં એન બરાબર એક કક્ષામાં સૌથી ઓછામાં ઓછી ઉર્જા હશે બરાબર તો એન બરાબર એક કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય ત્યારે તેની ઉર્જા કેવી હોય લઘુત્તમ મહત્તમ ઋણ મૂલ્ય હોય પરંતુ આવી નિમ્નતમ અવસ્થાએ પરમાણુની કઈ અવસ્થા કહેવામાં આવે છે ધરાવસ્થા કઈ અવસ્થા કહેવામાં આવે છે ધરા ક્લિયર થયું બોલો કોઈ ડાઉટ આપણે જોયું હતું કાલે બહોરની ત્રિજ્યા એ જીરો સૌથી પ્રથમ ત્રિજ્યા બાવન પોઈન્ટ નવ પિકોમીટર જોયું હતું કે નહીં આમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઊર્જા આ બાવન પોઈન્ટ નવ પિકોમીટર આપણને સૌથી પ્રથમ કક્ષા એટલે કે એન બરાબર એક માટે મળેલું છે તો આ સૂત્ર જે છે તેર પોઈન્ટ છ ગુણ્યા જેડ સ્ક્વેર છેદમાં એન સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટમાં એમાં હાઇડ્રોજન હોય તો ઝેડ બરાબર શું મૂકવો પડે એક અને ધરાવસ્થા માટે પણ એન બરાબર શું મૂકવો પડે એક એટલે જવાબ શું બચે

કે લિથિયમ છે તો લિથિયમ નો પ્રમાણ ક્રમાંક કયો ત્રણ એનું ન્યુક્લિયસમાં ત્રણ પ્રોટોન આવી ગયા પછી પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન આવશે પછી એક એક તો આ ઇલેક્ટ્રોન જે છે ને એના માટે ધરાવસ્થા નહીં તને હું શું કહેવાય જાઉં છું તું સમજી નહીં આ જે ઇલેક્ટ્રોન છે આ જે ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોન ને એ કહી દઉં આ ઇલેક્ટ્રોન ને બી નામ આપી દઉં આ ઇલેક્ટ્રોનને સી નામ આપું તો એ ઇલેક્ટ્રોન છે અને બે ઇલેક્ટ્રોન છે ને બી આ બંને માટે ધરાવસ્થા છે 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 કે કક્ષામાં કક્ષામાં પહેલેથી જ તત્વ ઉત્તેજિત અવસ્થામાં નથી તત્વ એમ જ પડ્યું છે ત્યારે જ એની કક્ષામાં પહેલેથી વનસ્માં બે ઇલેક્ટ્રોન છે એટલે બે ઇલેક્ટ્રોનની ધરાવસ્થા બન કહેવાય એન બરાબર પણ આ ટુએસ વાળો જે ઇલેક્ટ્રોન છે એ તો પહેલેથી જ એન બરાબર કઈ કક્ષકમાં છે બે પહેલેથી જ કશું થાય કે ન થાય ઉત્તેજિત થાય કે ન થાય એને બે જ જગ્યા મળે કારણ કે આગળ વન તો ભરાઈ ગઈ છે તો એના માટે ધરાવસ્થા કઈ થઈ એન બરાબર બે કઈ થઈ એન બરાબર બે પરંતુ તમારા મગજમાં પ્રશ્નો એટલા માટે રહે કે આજ સુધી તમે હાઇડ્રોજનથી આગળ ભણ્યા જ નથી એટલે બધા આપણે એમ માનીએ એન બરાબર એક ધરાવસ્થા એન બરાબર એક ધરાવસ્થા સમજ પડી કે ધરાવસ્થા શું છે તત્વ ઉત્તેજિત ના હોય ત્યારે ઇલેક્ટ્રોન જે કક્ષામાં પડ્યો હોય એક કક્ષાને ઇલેક્ટ્રોન માટે ધરાવસ્થા કહેવાય પડી ત્રીજો હા બેરે લેમમાં પણ બે આવે પછી પાછું આગળ જાવ તો બદલાઈ જાય મતલબ નહીં છેક સુધી આઠ ઇલેક્ટ્રોન નહીં આવે ત્યાં સુધી દસ ઇલેક્ટ્રોન નહીં આવે ત્યાં સુધી થશે સોડિયમમાં બદલાશે સોડિયમની ઇલેક્ટ્રોન રચના વન એસ ટુ પી સિક્સ થ્રી એસ વન તો એમાં એન બરાબર ત્રણ આવશે કેમ સોડિયમ ની ઇલેક્ટ્રોન રચના બોલ 1s2 2p6 3s1 તો n બરાબર 3 ક્વોન્ટમ નંબર 3s1 માં 3 કહેવાય મુખ્ય ક્વોન્ટમ નંબર એટલે કક્ષા કઈ થઈ ગઈ 3 તો એમાં જે છેલ્લો ઇલેક્ટ્રોન છે એના માટે કઈ ધરાવસ્થા 3 પણ જે વચ્ચેના છે ને 2p6 વાળા એના માટે 2 અને 1s2 વાળા માટે 1 ક્લિયર માન કે એક સોસાયટીમાં ચાર ઘર છે બરાબર છે એમાં તને પહેલું ઘર મળ્યું તો તારા માટે ધરાવસ્થા કઈ એ જ બરાબર પણ પહેલું ઘર ભરાયેલું હતું બીજું ઘર ભરાયેલું હતું તો હવે તારે બળજબરી કયું એ જ સોસાયટીમાં કયું ઘર લેવું પડે તો તારી ધરાવસ્થા કઈ કહેવાય ના ત્રીજું જ ઘર કહેવાય જે ઘરમાં રહો જ તારી ધરાવસ્થા સમજ પડી તો આપણે અત્યાર સુધી ધરાવસ્થાનો જે ટોપિક છે હાઇડ્રોજન માટે ભણ્યા હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન છે એક 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 છે છે તો તમે એટલા માટે માની લો છો કે ધરાવસ્થા જ પણ જ્યારે વધારે ઇલેક્ટ્રોન હોય ત્યારે ત્યારે એ ઇલેક્ટ્રોન જે કક્ષામાં ભરાયો હોય એ કક્ષા એની કઈ અવસ્થા નક્કી કરે ધરા એવું કશું નહીં મતલબ કઈ રીતના તું ગૂંચવાડા ભેદા કરું છું હા પણ એમાં દરેક ઇલેક્ટ્રોનની જેમ કે તું પહેલા ઘરમાં રહું છું આ બીજા ઘરમાં રહે છે તો એની ધરાવસ્થા કયો ઘર બીજું ઘર તારું કયું પહેલું તો ધરાવસ્થા એમ એમને નક્કી ન થાય તારા પર નક્કી થાય જ્યારે એક કરતા વધારે ઇલેક્ટ્રોન હોય તો તારે ઇલેક્ટ્રોનનું નામ બી બોલવું પડે એટલે તો હું તારા મગજનો ડાઉટ દૂર કરવા માટે મેં હસીને નવામાં આપ્યું હતું ઇલેક્ટ્રોન એ છે ઇલેક્ટ્રોન બી છે ઇલેક્ટ્રોન સી છે એટલે તને એમ કોઈ પૂછે કે ભાઈ આ લિથિયમમાં ઇલેક્ટ્રોન એની કઈ ધરાવસ્થા તો કે વન પણ ઇલેક્ટ્રોન સી ની કઈ ધરાવસ્થા તો કે બે કારણ કે પેલા વન એસ ટુ છે અને પેલું ટુ એસ વન છે એટલે તને કોઈ પૂછે લિથિયમમાં ટુ એસ વન વાળા ઇલેક્ટ્રોન ની ધરાવસ્થા કઈ તો કે એન બરાબર બે તને કોઈ પૂછે કે વન એસ વાળા ઇલેક્ટ્રોન ની ધરાવસ્થા કઈ તો એન બરાબર એ પહેલેથી એમાં રહેલા હશે એટલે જો તું સોડિયમ ની વાત કરું બેટા તો સોડિયમમાં વન એસ ટુ ટુ પી સિક્સ અને થ્રી એસ વન એટલે તું એમ સીધું ના કહી શકું કે એન ત્રણ જ છે એની ધરાવસ્થા તને એમ કે ટુ પી સિક્સ વાળા ઇલેક્ટ્રોન ની સોડિયમ ની અંદર ટુ પી સિક્સ વાળા ઇલેક્ટ્રોન ની ધરાવસ્થા કઈ તો એન બરાબર બે તને એમ કે સોડિયમ ની અંદર થ્રી એસ વન વાળા ઇલેક્ટ્રોન ની ધરાવસ્થા કઈ તો એન બરાબર ત્રણ એ જે કક્ષામાં રહેલો છે એની ધરાવસ્થા સમજ પડી એટલે ઇલેક્ટ્રોન એ વાત બદલાઈ જાય તત્વ એ વાત બદલાઈ જાય અને તારે સ્પેસિફાઈ કરવું પડે હે ઉત્તેજિત કેવું ઉર્જા આપ્યા પછી એ બીજી કક્ષામાં પ્રમાણમાં આવે જેમ કે થ્રી વાળો છે ઉપર જાય થ્રી માં જાય ટુ એસ વાળો ક્યાં જાય થ્રી એસ માં જાય આજે ટુ એસ ટુ પી વાળો હોય ને બરાબર છે આમાં એક લખવાનું ગયું તો ત્રણ માં જાય તો ઉત્તેજિત કહેવાય બરાબર છે ત્રણ વાળો ચાર માં જાય તો શું કહેવાય ઉત્તેજિત હા પણ કોઈ ગાંડો ના કહેવાય ગાંડો કેવો બે માંથી એકમાં ના જાય એ યાદ રાખવાનું તમારે કોઈ એનું અધોગતિ કોઈ વિચારે ના વિચારે વધુ ઉર્જામાં જવાનું વિચારે એટલે બે માંથી ત્રણ માં જાય તો જે બે માં ધરાવસ્થામાં હતો એ ત્રણ માં જાય તો ઉત્તેજિત કહેવાય જે ત્રણ માં હતો એ ચારમાં જાય તો શું કહેવાય ઉત્તેજિત પણ આપણે બધાની વાત કરવાની જ નથી આપણે આવવાનું છે હાઇડ્રોજન પર હાઇડ્રોજન પર પાછા આવીએ તો હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન છે એ પણ વનસ્માં છે એટલે એન બરાબર એક એની ધરાવસ્થા છે એના સિવાય બધી એની ઉત્તેજિત અવસ્થા છે વાત પડી ગઈ ચલો આથી હાઇડ્રોજનની ધરાવસ્થા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે કારણ કે તમને કીધું કે અનંત અંતરે ઉર્જા કેટલી છે જીરો તો માઇનસ તેર પોઈન્ટ છ ને પ્લસ તેર પોઈન્ટ છ કરી દો તો જવાબ શું આવી જાય જીરો એટલે જેટલી ઋણ છે એટલી જ ઉર્જા એને આપવી પડે ક્રિશા ઘરમાં ફસાઈ ગઈ છે કારણ કે સોસાયટી ની બહાર એક દુકાનમાં પાંચસો રૂપિયાનો ઉધારો છે કેટલી યાદ યાદ આવે છે ધોરણ અગિયારમાં માં મારી આ વાર્તા બહુ ફેમસ હતી એટોમ પરમાણુ સમજાવવામાં પણ અત્યારે તમને ટૂંકમાં સમજાવું તો એ કિસ્સા કારણ કે આપણે અગિયારમાં માં ચેપ્ટર જે છે ને એમાં પાછી વાર આ વાર્તાને આગળ વધારીશું બરાબર બહુ જરૂર પડશે અગિયારમાં ચેપ્ટરમાં કયા તો ક્રિશાના ઘર સોસાયટીમાં ચારે બાજુ શું છે મોટી મોટી દિવાલો છે એક જ રસ્તો છે અહીંયા દુકાન છે આ દુકાનમાં ક્રિશા બેને કેટલાનો ઉધારો કરી દીધો છે પાંચસો એટલે આ એમની બંધન ઉર્જા પપ્પાને ખબર છે કે હું એને પાંચસો આપીશ તો ફરી ઉધારો કરી દેશે એટલે પપ્પાએ આ ઘરમાં કૃષાને મૂકી દીધી છે ક્રિશા અહીંયા જાય તો પેલા કાકા દંડી લઈને ઉભા છે કાકાનો એવો રૂલ છે કે અંદર નહીં આવી શકે એ બહારથી જ ઉઘરાણી કરી શકે એટલે ક્રિસ્સા બંધાઈ ગઈ હે એ સ્તરમાં જ એને ગુમ્યા કરવાનું જે આ ચાર દિવાલોની વચ્ચે ફર્યા કરવાનું બહાર દેવાની હિંમત કરવાની નહીં પપ્પાએ રૂલ બનાવ્યો છે કોઈ કોઈ એને રૂપિયા નહીં આપી દે તો ક્રિશા શું થાય પાંચસો રૂપિયા જાય અને પેલા કાકાને આપી દે એટલે ક્રિશા પછી મુક્ત અનંત અંતર સુધી જઈ શકે બરાબર છે આ કે ના હે ને એ અહીંયા ઘરથી દૂર થઈ ગઈ એવી રીતના ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી છે ઋણ માઇનસ તેર પોઈન્ટ છ કોઈ એને પ્લસ તેર પોઈન્ટ છ આપે એટલે કેન્દ્રમાંથી દૂર થઈ જાય ક્યાં થઈ જાય દૂર અનંત અંતરે જતો રહે આને કઈ ઉર્જા કહેવાય હાઇડ્રોજન ના કેન્દ્રમાંથી ઇલેક્ટ્રોન દૂર થઈ જાય એટલે હાઇડ્રોજન ધન આયન બની જાય એટલે એને કઈ ઉર્જા કહેવાય આયનીકરણ ઊર્જા જેને તમે કેમેસ્ટ્રીમાં આયનીકરણ એન થાલ્પી કહો છો એ જ વસ્તુ આ છે વ્યાખ્યા કહો છો આયનીકરણ એન થાલ્પી શું બોલો કોન્સેપ્ટ એન્થાલપી ની વ્યાખ્યા પૂછે ને તો એમ કહેવાનું એક મોલ વાયુરૂપ તત્વ ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી લઘુત્તમ ઉર્જાને આયનિક એન્થાલપી કહેવાય તો કેમેસ્ટ્રીમાં છે ને એક મોલ વાયુરૂપ તત્વને બહુ પકડવામાં આવે મારા મારે મને કદાચ એવું હતું તમે એવું બોલી જશો કે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા આપવી ઇલેક્ટ્રોન ને મુક્ત કરવાની એન્થાલપી કોન્સેપ્ટ તો એ જ હતો વ્યાખ્યા અહીંયાથી જ બની જાય તો હું તમને ત્યાં પકડતો તમે તો જો કે એ ના બોલ્યા અને પેલું પણ નાતા બોલ્યા પણ આ બોલવું આટલું તો બોલાય જ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા આપવી પડતી ઉર્જાય અને શું કહેવાય પણ આપણે ઉમેરીને બોલવાનું હવે તમને શીખવાડી દઉં છું એક મોલ વાયુરૂપ તત્વમાંથી સમજ પડી ગઈ એક મોલ વાયુરૂપ એટલે આપણે આનીકળે એન્થલ્પી જૂલ પર મોલ લખીએ છીએ અને વ્યાખ્યામાં એક મોલ વાયુરૂપ તત્વ ઉમેરાવું જ જોઈએ વાત ક્લિયર છે ચલો વાંધો નહીં આપણે કેમિસ્ટ્રીની વાત ના કરતા એ આવી જઈએ તો અહીંયા આપણે જોયું કે જેટલી જે કક્ષામાં ઇલેક્ટ્રોન પડ્યો તો એની જોડે એની જેટલી બંધન ઊર્જા હતી એટલી ઉર્જા બીજી આપી દો તો એની ઉર્જા કુલ ઝીરો થઈ જાય અને આયન ઇલેક્ટ્રોન મુક્ત થઈને આયન બની જાય અને આયનીકરણ ઊર્જા કહેવાય મોટા ભાગના હાઇડ્રોજન પરમાણુઓ ઓરડાના તાપમાને કયા અવસ્થામાં હોય જ્યારે આ પરમાણુ કોઈક રીતે ઉર્જા પ્રાપ્ત કરે છે ત્યારે ઇલેક્ટ્રોન દૂરની ઊંચી ઊર્જા અવસ્થામાં જવા માટે કેવું બને છે શક્તિ શક્તિમાન બને છે ઓકે ઊંચી ઉર્જામાં જાય હવે શું થાય એ સમજો કે એવું જરૂરી નથી કે ક્રિષ્ણને પાંચસો રૂપિયા જોઈતા તો બધા એને પાંચસો આપે કોઈક વીસ બી આપે એટલે એટલી નજીક તો જઈ શકે કાકા નામ કઈ વીસની નોટ બતાવે કાકા પાસે દંડા બતાવે એટલે ઘરે આવી જાય બરાબર છે એક મિનિટ હા ક્યાં તો આપણે હા તો ઓછી ઉર્જા મળે મતલબ થોડીક ઉર્જા મળે તો આગળના શક્તિ સ્તરમાં તો જઈ શકે ને યસ યસો નો તો એને આપણે ઉત્તેજિત અવસ્થા કહેવાય કે એ અવસ્થા કહેવાય ઉત્તેજિત કારણ કે એને ધરાવ અવસ્થામાં જે બંધન ઉર્જા હતી એના કરતાં થોડી વધારે ઉર્જા મળી એટલે એની ઉર્જામાં વધારો થયો તમને થોડા દસ રૂપિયા મળે તમે કે ઉત્તેજિત થઈ જાવ બાલાજી વાળાનું પ્રોફિટ થઈ જાય તમે ઉત્તેજિત થાવ તો બાલાજી વાળાનો રિયલવાળાનો પ્રોફિટમાં પ્રોફિટ થઈ જાય અને અને વધારે વધારે વીસ પચીસ પચાસ રૂપિયા મળે તો પાણીપુરી તો જિંદગી બની જાય ક્લિયર સરસ તમને ઉત્તેજિત અવસ્થા શું કહેવાય ઉર્જાનું શોષણ થતા ઇલેક્ટ્રોન પોતાની ધરાવસ્થા છોડીને ઉપરની ઊંચી ઉર્જા અવસ્થામાં કૂદકો મારે અને કઈ અવસ્થા કહેવાય ઉત્તેજિત જેમ કે માનો કે પ્રથમ એટલે ધરાવસ્થા કોના માટે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન માટે સ્પેસિફાઈ કરી જ તો એમાંથી ઇલેક્ટ્રોન ઉર્જાને શોષણ કરીને બીજા ઊંચા ઉર્જા શક્તિ સ્તરમાં જાય ઈ ટુમાં જાય જાય ઇટુમાં તો આપણે ભણ્યા હતા કે ઈ વન બરાબર માઇનસ તેર પોઈન્ટ છ યસો નો અને ઇટુ બરાબર શું થાય તો કે માઇનસ તેર પોઈન્ટ છ છેદમાં એન સ્ક્ર હતો એન હોય તો એન હતો તો ટુ સ્ક્વેર થાય અને બે ચાર વડે ભાગવાનું કેટલા વડે ભાગવાનું ચાર તો જુઓ સૌથી પહેલા તફાવત કેટલો છે બે શક્તિ સ્તરોની ઉર્જાનો તો ઈ ટુ માઇનસ ઇ વન તો આ માઇનસ ટુ સ્ક્વેર વાળું આવી ગયું અને આ માઇનસ આ સૂત્રનું ઈ વનમાં સૂત્રનું માઇનસ માઇનસ તેર પોઈન્ટ છું છેદમાં એક સ્કવેર એકનો વર્તુળ એક જ થઈ જાય માઇનસ માઇનસ શું થાય પ્લસ એટલે તેર પોઈન્ટ છ આગળ આ માઇનસ તેર પોઈન્ટ છ છેદમાં બે નો વર્ગ ચાર પાછળ આ ભાગાકાર કરો ત્રણ પોઈન્ટ ચાર તેર પોઈન્ટ છ ઓછા ત્રણ પોઈન્ટ ચાર કેટલો આવે મતલબ કે ઇલેક્ટ્રોન ને પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જવું હોય તો દસ પોઈન્ટ બે ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનું શોષણ કરવું પડે વચ્ચે કોઈ જગ્યાએ ઇલેક્ટ્રોન રહી નથી શકતો આ બે ઉર્જા સ્તરો નહીં એક તેર પોઈન્ટ છ વાળું ઉર્જા સ્તર છે બીજું ત્રણ પોઈન્ટ ચાર માઇનસ તેર પોઈન્ટ છ માઇનસ ત્રણ પોઈન્ટ કોઈ પણ જગ્યાએ મિનિમમ એને દસ પોઈન્ટ બે ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા જોઈએ તો જઈને એ શું થાય જાય પહેલા ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન બીજી ઉત્તેજ એટલે જોજો આ એક એટલે તમે કઈ અવસ્થા કીધી ધરાવસ્થા કીધી એટલે આજે બે છે ને એ પ્રથમ ઉત્તેજિત બરાબર અને એન બરાબર ત્રણ એટલે બીજી ઉત્તેજિત તો એમાં ત્રણ અને એકનો તફાવત ત્રણ નો વર્ગ એક નો વર્ગ આગળ ગયું ત્રણ નો વર્ગ નવ નવ વડે ભાગ્યો એક પોઈન્ટ એકાવન બંને તફાવત કેટલો આવ્યો તેર પોઈન્ટ જીરો નવ મતલબ કે ધરાવસ્થામાં હોય ને દસ પોઈન્ટ બે મળે તો બીજા પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં જાય એટલે કે બીજી અવસ્થામાં જાય એન બરાબર બે માં જાય ધરાવસ્થામાં હોય ને તેર પોઈન્ટ નવ જેટલી ઉર્જા મળે જીરો નવ જેટલી તો બીજી ઉત્તેજિત અવસ્થા એટલે એન બરાબર ત્રણ માં જાય ડાયરેક્ટ ના ડાયરેક્ટ જાય જો 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 મારી વાત તો સાંભળ મારી જોડે પાંચસો રૂપિયા હોય તો હું મુંબઈ જઈ શકું હોય તો હું આગળ તમિલનાડુએ જઈ શકું તમિલનાડુ જાય કુદકો મારે ને એ અવકાશ છે કુદકો ના મારી શકે જો મારે કે મારે બોમ્બે જવું હોય તો મારે એવું જરૂરી છે બરોડા રોકાવવું જ બરોડા પછી જ બોમ્બે આવવાનું છે ને પણ રોકાવું એવું જરૂરી છે તો એવું છે ઇલેક્ટ્રોનમાં કે એન બરાબર એક કક્ષકમાં હતો પછી બે કક્ષક આવવાની પછી કઈ કક્ષક આવવાની ત્રણ એને એક અને ત્રણ વચ્ચેનો તફાવત કેટલો છે આમાં તેર પોઈન્ટ જીરો નવું ખોટું જ હતું મને લાગ્યું જ તો બાર પોઈન્ટ જીરો નવ બાદ બાકી કરજો બાર પોઈન્ટ જીરો નવ તો એક અને ત્રણ વચ્ચેનો તફાવત કેટલો છે બોલો બાર પોઈન્ટ જીરો નવ હવે જ્યારે ઇલેક્ટ્રોનને બાર પોઈન્ટ જીરો નવ જેટલી ઉર્જા મળી જ ગઈ છે તો પછી વચ્ચે ક્યારે ઊભો રહેશે સીધો ત્રણમાં જ જશે સમજ પડી ગઈ ક્લિયર ભલે વચ્ચે આવ્યું તાતા કરી દેશે ઓકે હા હા હાઇડ્રોજન પરમાણુ ધરાવસ્થામાં ઇલેક્ટ્રોનને બીજી ઉત્તેજિત અવસ્થામાં લઈ જવા માટે બાર પોઈન્ટ ઝીરો નવ ઇલેક્ટ્રોન વર્લ્ડની ઉર્જાની જરૂર પડે આવડી ગયું આવી રીતના આગળ આગળમાં જવું તો પંચ્યો તો તેર પોઈન્ટ ખોટું ખોટું લખેલું છે બાર પોઈન્ટ ઝીરો પંચોતેર સોરી બાર પોઈન્ટ ઝીરો નવ નો બાર પોઈન્ટ પંચ્યોતેર સાચું છે જેમ જેમ ઉપર જશો તેમ તેમ ઉર્જાનો તફાવત વધશે પછી આ ખોટું લખેલું છે તેર પોઈન્ટ ઝીરો છ ઓકે સાચું લખેલું બાય મિસ્ટેક સમજી બેઠો અને અંતે સૌથી છેલ્લે તો ત્રીજી અવસ્થા માટે 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 ચોથી અનંત સર આ કઈ રીતના લખવાનું તો આ આકૃતિ તો બનાવવાની જ છે આ દાખલામાં આપણે મતલબ આ પ્રશ્નમાં એક હોય તો માઇનસ તેર પોઈન્ટ છ પછી બે હોય તો ચાર વડે ભાગવાનું ભાગવો કેલ્સી તેર પોઈન્ટ છ ને ચાર વડે ત્રણ પોઈન્ટ ચાર તેર પોઈન્ટ છ અને નવ વડે ભાગો ત્રણ નો વર્ગ નવ નવ વડે ભાગો એક પોઈન્ટ એકાવન તેર પોઈન્ટ છ અને ચારનો વર્ગ સોળ વડે ભાગો હવે તમે શું કરશો જો પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે આમાં જવાનું તો તેર પોઈન્ટ છ ઓછા ત્રણ પોઈન્ટ ચાલીસ દસ પોઈન્ટ બે આવી ગયું પ્રથમ ઉત્તેજિત અવસ્થા આપણે આખી જ ગણિત હતી યા ગણિત આખું જ ગણિત દસ પોઈન્ટ બે બરાબર

જીરો પોઈન્ટ સાડત્રીસ સિત્યોતેર માઇનસ્રીસ સિત્યુતેર બરાબર હવે તેર પોઈન્ટ છ બાદ કરો સિત્યો છ માંથી પોઈન્ટ સિત્યોતેર બાદ કરો તેર પોઈન્ટ બાવીસ આવે છે પાક્કું તેર પોઈન્ટ છ માંથી તેર પોઈન્ટ સાડત્રીસ આ તો પછી અહીંયા ખોટું છે તેર પોઈન્ટ બાવીસ આવે તેર પોઈન્ટ બાવીસ ઇલેક્ટ્રોન વર્લ્ડ કઈ ઉત્તેજિત અવસ્થા માટે ચોથી આવી રીતના આગળ વધો તો મોટી જ હોય ને જેમ ઉપર જાય એમ મોટું નહીં હોય જેમ દૂર હા કોને કીધું તેર પોઈન્ટ છ એટલે તેર પોઈન્ટ સાહીઠ હમ ચલો ફોકે ધ્યાન દો હવે જો પપ્પા પપ્પાએ રૂપિયા આપેલા મામાના ઘરે તો ગયા પણ મામાન ઘરે જિંદગી નીકળે ના નીકળે દુનિયાનો છેડો ઘર એટલે આ ઇલેક્ટ્રોન ને એવું છે ઇલેક્ટ્રોન એન બરાબર એક કક્ષાનો હોય તો ઉર્જાનું શોષણ કરીને ઉત્તેજિત થઈને ધરાવસ્થા છોડીને ક્યાં જાય ઉત્તેજિત અવસ્થાઓમાં પણ ત્યાં આટો મારે લટાર મારે પાછો આવે પાછો કઈ અવસ્થામાં આવે ધરાવસ્થામાં તો આપણે પૈસા લઈને ઘરેથી બહાર નીકળ્યા હોઈએ તો પાછા આવ્યા પૈસા બચે આપડે ઉર્જાનો શું થઈ જાય વ્યય થઈ જાય તો ઇલેક્ટ્રોનિક સોશિયલી જે ઉર્જા છે એ ગુમાવીને પાછો આવે તો એ જે ગુમાવે એ કયા સ્વરૂપે ગુમાવે વિકિરણ સ્વરૂપે કયા સ્વરૂપે ગુમાવે વિકિરણ હેક્ચર બેસવાનું કીધું પાછો આવે ને બેટા તું તું કેમ તારા ઘરે પાછી જઉં છું પૂછે જ પપ્પા કેમ પાછી છે આ લિથિયમ ને તમે મારી પીટીને ઉર્જા આપી આપીને કન્ફ્યુગરેશન કરાવડાવ્યું છે વન એસ ટુ ના બધા ઇલેક્ટ્રોન કાઢી અને ટુ એસ ટુપીમાં મોકલી દીધા બરાબર તો શું હવે લિથિયમ જો પાછું તમે તાપમાન બાપમાન ટીપેચ કરશો તાપમાનને વગેરે ઓછું કરી દો તો લિથિયમ શું કરશે એવું જ કન્ફ્યુગરેશન રાખશે ટુ એસ ટુ પી વન એની બનસ્કક્ષક ખાલી રાખીને એવું ઇલેક્ટ્રોન કન્ફ્યુગ્રેશન રાખશે એવી ઇલેક્ટ્રોન રચના રાખશે ના એટલે પેલો ટીપેલો ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે એવું છે સમજ પડી ગઈ ચલો સરસ કેટલું સરસ સમજી જાય જો ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાવાળી અવસ્થામાં પાછો ફરે તો આ પ્રક્રિયામાં ફોટોનનું શું થાય ઉત્સર્જન જો નીચેમાંથી વધુમાં જાય તો શોષણ કરે વધુ ઉર્જામાંથી નીચે ઉર્જામાં આવે તો ઉત્સર્જન કરે જેમ જેમ હાઇડ્રોજન પ્રમાણ ઉત્તેજિત અવસ્થા વધે તેમ તેમ એન પણ શું થાય વધે અને તેમ તેમ ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે ઉર્જા કેવી થતી જાય ઘટતી જાય હવે સમજો શું કહેવા માંગે છે જો અહીંયા હોય તો તેર પોઈન્ટ છ આપવી પડે મુક્ત કરવા માટે કારણ કે ઝીરો થવી જોઈએ પણ જો અહીંયા પહોંચી ગયો હોય એકવાર તો હવે કેટલી આપવી પડે ત્રણ પોઈન્ટ ચાર જ જેટલું માઇનસ છે તેટલું જ ધન આપવું પડે એક વાર જો બીજી ઉત્તેજિત અવસ્થામાં પહોંચી ગયો હોય તો માત્ર કેટલું આપવું પડે એટલે વધારે આપવી પડે મુક્ત કરવા માટે ઉત્તેજિત અવસ્થામાં ઓછી વાત એવી છે કે તમે તમારા ઘરે રહેતા હોય તો તમારા ફ્રેન્ડને તમને રમવા લઈ જવું હોય મૂવી દેખવા લઈ જવું હોય બીજા કઈ લઈ જવું હોય તો વધારે ઉર્જા આપવી પડે હે બધા બાના આંટી તમને ખબર પછી પપ્પાને પપ્પા તું પપ્પામાં આવું થઈ ગયું એટલે આંટી કે હારું જા બેટા મળતા આવો એવું એમ મોટું બાનું આપવું પડે પણ જો તમે જ તમારા મામા ઘરે રહેતા હોય અને તમારા ફ્રેન્ડ તમને ત્યાં લેવા આવે તો એ મામીને શું બાનું આપવું પડે મામીને શું લેવા દેવું તમે જ્યાં ફરો ત્યાં ફરો બે દિવસ રહેવાના છો સમજ પડી ધરા અવસ્થામાં ઉર્જાની જરૂર વધારે પડે કારણ કે વધારે પ્રબળતાથી આકર્ષાયેલો હોય ઉત્તેજિત અવસ્થામાં પરમાણુના કેન્દ્રથી ક્યાં ગયો દૂર આકર્ષણ બળ કેવું થઈ ગયું ઓછું ત્યાં ઉર્જાની કેવી જરૂર પડે ઓછી જરૂર પડે વાત ક્લિયર થઈ ઓકે અલગ અલગ કક્ષાઓ માટે ઉભી અક્ષ પર ઉર્જાને લીધે આડી રેખાઓ વડે દર્શાવવામાં આવી છે કક્ષાઓને હાઇડ્રોજન પરમાણુના સ્તરો આડી રેખાઓ દર્શાવે છે જેમ નંબર એટલે કે નું મૂલ્ય વધે છે તેમ બે ક્રમિક સ્તરો વચ્ચેનો તફાવત શું થતો જાય છે ઘટતો જાય છે પહેલા સૌથી વધારે પછી ઘટતો જાય છે ક્લિયર ના હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા અવસ્થામાંથી નીચી ઉર્જા અવસ્થામાં તકરાંતિ કરે ત્યારે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ અને તરંગ સંખ્યાના સૂત્રો મેળવો તો બહોરની ત્રીજી પૂર્વધારણા પ્રમાણે ઇલેક્ટ્રોન ઊંચી ઊર્જા અવસ્થા એનઆઈમાંથી ક્યાં આવે એનએફમાં આવે ત્યારે ઉર્જાના તફાવત જેટલો ફોટોન શું થાય છે ઉત્સર્જિત અહીંયા એનઆઈ ઊંચી ઉર્જા અવસ્થા માટે છે અને એનએફ નીચે એટલે એનઆઈ મોટો છે એનએફ કરતા એનઆઈ સ્તરમાં ઇલેક્ટ્રોન ની ઉર્જા શું થાય તો એમ ઇ રેસ્ટ ટુ ફોર એટ એપસેલો ઝીરો સ્કવેર એસ સ્ક્વેર એન સ્ક્વેર હતું એન સ્ક્વેરનું શું થઈ ગયું એનઆઈ એવી રીતના એફ હોય તો શું થવું જોઈએ એન એફ થવું જોઈએ ને હવે એનઆઈ ની ઉર્જા વધારે છે અને એનએફ ની કેવી છે ઓછી એટલે વધુમાંથી ઓછી બાદ કરીએ તો વધવાવાળાનું સૂત્ર લખ્યું છે આપણે પાછળ લખ્યું હતું ઓછા એનએફ વાળાનું સૂત્ર લખ્યું છે અહીંયા હતું માઇનસ માઇનસ બધું જે કોમન નીકળતું હતું એમ ઇરેસ ટુ ફોર એટ એફ સેવન જીરો સ્કવેર સ્કવેર નીકળી ગયું માઈનસ માઇનસ પ્લસ એફ માટે તો એકના છેદમાં એનએફ સ્ક્વેર આગળ આ માઇનસ બાકી છે એકના છેદમાં એનઆઈ સ્ક્વેર માટે પાછળ આવડી ગયું આ સૂત્ર તો કંઈક જોયેલું જોયેલું લાગે છે આ ઊર્જાનો જે તફાવત છે એ પ્લાન્ક પ્રમાણે તો અહીંયા લખી દીધું એચ એફ આપણે એફએ લખીશું ન્યુ નહીં લખીએ આઈ એફ શું આઈ એફ એટલે આવૃત્તિ પણ આઈએફ શું બતાવે છે ઇલેક્ટ્રોન આઈ કક્ષામાંથી એફ કક્ષામાં જાય ત્યારે જે આવૃત્તિ ઉત્સર્જિત થવાની છે એને કીધું શું કીધું એફ ફોર આવૃત્તિ ફોર ફોર આઈમાંથી એફમાં જાય છે એવું મતલબ થયું ક્લિયર છે આ જે સૂત્ર છે વર્ણપટ માટેનું કયું સૂત્ર છે રીડબર્ગ નું સૂત્ર છે આના પરથી જો મને એફઆઈએફ જોઈતું હોય શું જોઈતું હોય એફઆઈએફ તો આઈએચ ક્યાં જાય સ્કવેર તો હતો જ શું થઈ ગયું ક્યુ પછી સી બરાબર એફ લાંબડા સૂત્ર ભણેલા છો ના તો એફ બરાબર શું થાય સીના ના છેદમાં લાંબડા તો આજે એફઆઈએફ છે આ એફ છે તો લાંબડા પણ માંથી આઈમાંથી કક્ષામાં જે ટાઇનની તરંગ લંબાય છે તો આ એફ ની જગ્યાએ શું મૂકી ગયું સી છેદમાં લાંબડા આઈએફ પણ મને એકના છેદમાં લાંબડા એફ તરંગ સંખ્યા જોઈએ છે ને તો સી ક્યાં જાય છેદમાં અહીંયાથી ડાયરેક્ટ ના આવી જાય અહીંયા તો એચ ક્યુબ હતું જો પહેલા શું હતું એચ ક્યુબ પછી આ સી નીચે આવે પછી એચક્યુબ ઇન્ટુ શું થાય સી આ એકના છેદમાં લાંબડા સૂત્ર છે જે ઉત્સર્જતા ફોટો ની છે તરંગ સંખ્યાનું હવે આને જરાક શાંતિથી જુઓ તો અહીંયા આપણે ખબર છે બામરમાં બે મૂક્યો હતો તો અહીંયા ત્રણ ચાર મૂકતા હતા પછી લાયમનમાં એક મુકતા હતા તો પાંચ એના જેવું આપદ છે તો આગળ આપણે શું મૂકતા હતા આર યાદ આવે છે એકના છેદમાં લાંબડા બરાબર આર કૌશમાં એકના છેદમાં એમ સ્કવેર માઇનસ એકના છેદમાં એમ સ્કવેર આવું સૂત્ર હતું ના તો આ રહ્યો રીડબર્ગ અચળાંક જે આ બધું છે હા તો રીડબર્ગના અચળાંગની કિંમત કોઈક વાર પૂછી નાખે કે આપણને યાદ છે એક પણ જીરો સત્તાણું ગુણ્યા દસની સાત સાતગાથ યાદ જ રાખવાની છે તો દાખલામાં શું કરશો બરાબર પણ કદાચ ભૂ કે રીડબર્ગના અચળની કિંમત તારવો એવો પ્રશ્ન પૂછાય તો તમારે આ યાદ કરવું પડે આર બરાબર એમી ઇ રેસ્ટુ ફોર એટ એપસાન જીરો સ્કવેર એચક્યુબ સી છેદમાં પછી યાદ રાખો તો ઠીક છે બાકી આટલું સાબિત કરીને પાછું મેળવવું પડે

ઉપરનો ઉપર ગુણાકાર નીચેનો નીચે ગુણાકાર અથવા ઉપરનો ગુણાકાર નીચે શબ્દનો ભાગાકાર દસ ની ઘાત ને એ કરવાનું તો એક પોઈન્ટ જીરો સત્તાણું ગુણ્યા દસ ને સાત ઘાત મળશે ક્લિયર ઓકે સરસ એકચ્યુઅલીમાં આના રીતના કદાચ એવું કહે છે કે આવી રીતના જે મળતું મૂલ્ય છે એક પોઈન્ટ કેવું છે જીરો ત્રણ પણ આપણે સાચું પ્રયોગ પરથી મેળવેલું મૂલ્ય કયું છે એક પોઈન્ટ જીરો સત્તાણું જે મળતું આવ્યું હે ને એટલે પછી આને રિપ્લેસ કરીને શું લખવામાં આવ્યું આ બોલકો ડાઉટ ડાઉટ એનાએફ એટલે નીચલી કક્ષાનો કોન્ટામાર્ક અને એના એટલે ઊંચી હવે ખબર પડી અહીંયા બે હોત તો અહીંયા ત્રણ કેમ લખવામાં આવે છે ખબર પડી ને નીચી ઊંચી બરાબર છે ચલો બોલો કોઈ ડાઉટ હોય તો કહો રિગબર્ગ અચરાંક સૈદ્ધાંતિક અને પ્રાયોગિક મૂલ્યોની સમાનતાને બહોર મોડલને શું આપ્યું સમર્થ સમર્થન આવી રીતના બહોરનું એ જે મોડલ હતું એ અધિર તકો પર હતું અધિર તક એટલે હાઇપોથિસિસ હાઇપોથિસિસ એટલે સીધી વાત હવામાં કોઈ સાબિતી નહીં કોઈ એનો બેઝિક પહેલાનો પુરાવો નહીં તો પછી બહોરને લોકો માને કઈ રીતના પણ રીડબર્ગે આ જયારે વિશ્લેષણ આપ્યું તો રીડબર્ગે બહોરને શું આપ્યું આ સાબિતી વડે સમર્થન આપ્યું કે જો આવી રીતનું મેથેમેટિક્સ કરો તો શું મળે મળે છે છે સમર્થન આમ મેથેરી એક્સેપ્ટ થઈ ક્લિયર છે બરોબર ડાઉટ પરમાણુ સ્તરો વચ્ચે સંક્રાંતિ રેખાઓની રેખે વર્ણપટોની આકૃતિ દોરીને સમજાવવાની છે આકૃતિ તો દોરી દોરી નાખીશું ચાલો તો સૌથી પહેલા એકના છેદમાં લામડા બરાબર આર કૌંસમાં એકના છેદમાં એનએફ સ્કવેર માઇનસ એકના છેદમાં શું છે એનાય એક લોતો બે ત્રણ ચાર તો કઈ સિરીઝ મળે બે લોતો ત્રણ ચાર પાંચ કઈ સિરીઝ મળે બામર પહેલી રેખા આલ્ફા બીજી બીટા ગામા ડેલ્ટા આવી રીતના આપણે આગળ ભણેલા જ છીએ બરાબર છે પછી ત્રણ લોતો પાંચ ચાર પાંચ છ કઈ રેખા મળે પાસવન ચાર લો તો પાંચ થી ચાલુ થાય બ્રેકેટ અને હવે પાંચ લો તો છ થી ચાલુ થાય ફંડ હે સરથી ઓળી પૂછાશે નહીં પૂછાય જે તમે ફટાફટ કરી નાખો ને એ થિયોરી બહુ ઓછી પૂછાય અને સમજ પડી ગઈ અને એટલે મારા શબ્દો મારા શ્રાપ યાદ રાખવાના અને આખા બધા ચેપ્ટર માંથી કોઈ એક એક આદુ આવી પૂછાય બાકી પેપરનો શું મતલબ એટલે મેં અવડા તો કરાયું તું તેર પોઈન્ટ છ પછી તેર પોઈન્ટ છ ભાગ્યા બે નો વર્ગ ચાર તું તો કરી દીધી કેલ્સિયમ બેઠી બેઠી ત્રણ પોઈન્ટ ચાર અને બાજુ જો સાયન્સના સ્ટુડન્ટ્સને હું એવા લોકોને જ ગણું છું કે જે લાવે બાકી મેં કીધું સાયન્સના નામે કચરો છો બરાબર છે મહેનત કરતા શીખવું આટલું મેં મન પૂછે છે કે સર આ કેમનું કરવાનું ઘણીને બેસવાનું તો ઘણીને જ બેસવાનું બેટા આને કોઈ યાદ રાખીને ના જવાય આ એક જ યાદ રાખવાનું છે તેર પોઈન્ટ છ ભાગ્યા એન સ્ક્વેર એન બરાબર એક મૂકો તો તેર પોઈન્ટ છ એન બરાબર બે નો વર્ગ મૂકો એટલે તેર પોઈન્ટ છ ને ચાર વડે ભાગો આ કિંમત મળે બધી બંધન ઉર્જા છે એટલે માઇનસ તેર પોઈન્ટ છ ને નવ વડે ભાગો આ કિંમત મળે તેર પોઈન્ટ છ ને સો સોળ વડે ભાગો ચાર નો વર્ગ સોળ એટલે આ કિંમત મળે અમુક કરવાનું જ છે અને આ આવી રીતના જ દોરવાની છે આ પહેલી લીટી બીજી લીટી વચ્ચે મોટો ગેપ પછી નાનો પછી નાનો પછી નાનો આયો આ કલર નથી કરવાનો બ્લુ કહી દઉં ને પછી એ બતાવું છું એના માટે હું છું ઓકે તો આ બધી અવસ્થા છે હાઇડ્રોજન માટે ઉપરની બધી કઈ અવસ્થા છે હવે તમે જે ઉપર સમજાવ્યું એના માટે છે આ તો તમે બોલી ગયા કારણ કે આપણે ગઈકાલના લેક્ચરમાં લાબાપ આપણે ફંડ ભણ્યા હતા એટલે એના અનુભવના આધારે તમે બોલ્યા કે ભાઈ એક અને બે અહીંયા બે તો અહીંયા થી ત્રણ થી ચાલુ થાય હા કે ના તો આ શું બતાવે છે કે ઇલેક્ટ્રોન બે માંથી પહેલી કક્ષામાં આવે ત્રીજામાંથી પહેલી કક્ષામાં આવે ચોથામાંથી પહેલી કક્ષામાં આવે હા કે ના મન પકડશે ના તો પાડી હતી નીચે ના જાય એમ પણ આ બેટા એક વાળો ઇલેક્ટ્રોન ઓલરેડી ઉત્તેજિત થઈને ઉપર ગયેલો છે પણ ત્યાંથી તો નીચે આવે ને હું તમને કહો નીચે ના જાય એવું કહેતો હતો કે પહેલેથી ધરાવસ્થા બે માં હોય તો એ નીચે એકમાં ના જાય પહેલેથી જ ધરાવસ્થા બે માં ઇલેક્ટ્રોન હોય તો એ પછી નીચે જાય નહીં માનો કે માનો કે મને મારું ઘર સમજો ભાઈ મને મારું ઘર અમેરિકા આપી જ દીધું હોય પછી હું અમેરિકા પાછો આવું મારું ઓલરેડી મારી નીચું એટલે એનાથી હું એવું ના કહે છતો ઉલટું બદલી નાખો એનાથી તો મારા દેશ આ બધું ખોટું છે આવું ના કહેવાય માનો કે એવું ના કહેવાય ભારત મારો દેશ છે ને ભારત પ્રત્યે મને ગર્વ છે એટલે માનો કે ભારત બહુ મોટો દુનિયાનો વિકસિત દેશ છે અમેરિકાને પછાડી દીધું બરાબર છે ને કેન્યા લઈ લો ચલો ભારતની કમ્પેરમાં કેન્યા હવે કેન્યા જે છે નીચી ઊર્જા વાળું છે ભારત ઊંચી ઊર્જા વાળું છે હવે કેન્યાના કોઈક માણસ નું ઘર ભારતમાં હોય તો એ ભારતમાં જ રહે કેન્યામાં જાય હા એ વિચારે ભારત થી હું કોઈક અલગ જગ્યાએ જાઉં ચંદ્ર પર જતો રહું બરાબર જાય જતો રહો ચંદ્ર પર પણ એવું ના વિચારે કે હું કેન્દ્રમાં જાઉં એટલે કોઈક ઇલેક્ટ્રોન ધરાવસ્થા n 2 માં રહેલો હોય પહેલેથી જ તો એ નીચે ના જાય એ ક્યાં જાય ઉત્તેજિત પણ આ ઉત્તેજિત થઈને જે ભૂતકા મારતો મારતો ઉપર ગયો હોય ને એ ઘરીને વધારે વધારે ઘરે તો ક્યાં સુધી ઘરે એન બરાબર બે ધરાવસ્થા સુધી ક્લિયર છે અને આપણે હાઇડ્રોજન માટે બની રહ્યા છે હાઇડ્રોજન માટે ધરાવસ્થા કેટલી છે અને ઇલેક્ટ્રોન એક જ છે એટલે બે માંથી એકમાં જાય ત્રણ માંથી એકમાં જાય ચાર માંથી એકમાં જાય તો આવું જો એક સંક્રાંતિ કરે જો આ રહ્યું બે માંથી એક ત્રણ માંથી એક ચાર માંથી એક પાંચ માંથી એક અનંત થી એક ત્યારે લાયમન શ્રેણીની રેખાઓ મળે જે જે પારજામલી વિભાગમાં હોય આમની આવૃત્તિ અથવા તરંગ સંખ્યા શોધો તો કયા વિભાગની મળે પારજામલી તમને ખબર છે તરંગ લંબાઈ આવૃત્તિના આધારે આખો વર્ણપટ વેચાયેલો છે એવી રીતના જો ત્રણ માંથી બે માં જાય ચાર માંથી બે માં જાય પાંચ માંથી બે માં જાય છ માંથી બે માં જાય અનંત માંથી બે માં જાય તો કઈ રેખા મળે બાબર જે દ્રશ્ય પ્રકાશ વિભાગમાં હોય કયા વિભાગમાં હોય દ્રશ્ય પ્રકાશ એવી રીતના ચારમાંથી ત્રણ પાંચમાંથી ત્રણ છ માંથી ત્રણ સાતમાંથી ત્રણ સંક્રાંતિ કરે તો પાશ્વન અને એવી રીતના ઉપરથી નીચે ચોથા સુધી તો બ્રેકેટ અને એવી રીતના પાંચમા સુધી છ થી પાંચ સાતમા થી પાંચ આઠમા થી પાંચ તો ફંડ આવી રીતની તમને રેખાઓ મળે ક્લિયર થયું કન્ફર્મ છે ઊભી લેટી ક્લિયર હે ને આડી પણ ક્લિયર ને ઓકે તો એક લાસ્ટ પ્રશ્ન છે ઉત્સર્જન અને શોષણ પરનો એ ભણી લો જ્યારે પરમાણુ આ છે કોન્ટેનાઇઝેશન એ આપણે પછી ભણીશું કોન્ટેનાઇઝેશન બોહરનો નિયમને હજુ એક જ સપોર્ટ મળ્યો છે કોનો રીડબર્ગ આનો ભી બોલા થા વિપોક હે ને કોનો કોનો સપોર્ટ મળ્યો રીડબર્ગ બોહરનો બીજો સપોર્ટ છે ડ્રીબોગલી ડ્રોબોગલી કહીએ છીએ જેને આપણે એ આપણે આજે નહીં કાલે ભણવાના છે ઓકે આજે હવે ખાલી ઉત્સર્જન રેખાઓ શોષણ રેખાઓ સમજી લો જ્યારે પરમાણુને ઉચ્ચ ઉર્જા સ્તરમાંથી યસ પરમાણુમાં ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જામાંથી નીચી ઊર્જામાં સંક્રાંતિ કરે ત્યારે બંને અવસ્થાના ઊર્જાના તફાવતને અનુરૂપ આવૃત્તિ વાળો પ્રકાશ શું કરશે ઉત્પન્ન કરશે જે રંગીન પ્રકાશિત રેખાઓ ઉત્પન્ન કરે છે આ રંગીન ઓકે રેખાઓના તરંગલંબાઈ કે આવૃત્તિ અનુસાર ગોઠવાતો જે વર્ણપટ મળે છે તેને આપણે કહો વર્ણપટ કહેશું ઉત્સર્જન બરાબર નંબર બે જો પરમાણુ નીચી ઊર્જા સ્તરમાં જાય ઊંચા તો અવસ્થાઓમાં ઊર્જાના તફાવત જેટલી ઊર્જા ધરાવતા ફોટોનને શું કરી લે છે શોષી લે છે શોષણ કરી લે છે આ ક્રિયાને કઈ ક્રિયા કહેવાય શોષણ ક્રિયા અથવા આ રીતે જે રેખાઓ શોષાશે એને શોષણ રેખા કહેવામાં આવશે જો કે નીચે આપેલું છે જો સતત મૂલ્ય તરફથી આવૃત્તિવાળા ફોટોનને ઓછી ઘનતા વાયુમાંથી પસાર કરવામાં આવે તો સ્પેક્ટોમીટર વડે જોવામાં આવે તો સળંગ વર્ણપટમાં થેડીક અપ્રકાશિત એવી શોષણ રેખાઓ જોવા મળશે આપણે પણ વાયુનો નમૂનો હોય અહીંયાથી શ્વેત પ્રકાશ કર્યો અથવા સંપૂર્ણ વર્ણપટ કર્યો અહીંયા પાછળ મળતા વર્ણપટમાં અમુક રેખાઓ ગાયબ થઈ જશે કારણ કે એનું શું થઈ ગયું શોષણ અપ્રકાશિત રેખાઓના રેખાઓ વાયુના પરમાણુ વડે સોસાયેલી આવૃત્તિઓનું શું કરે છે શું કરે છે તો નાનકડો પ્રશ્ન છે ક્લિયર થયું મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં ગુડ બાય ટેક કેર થિંક